नमस्कार। धोरण 11 आंकड़ाशास्त्र स्वाध्याय 3.4 दाखला क्रम नंबर 3 जोईए। जो तमारी रकम नी अंदर पहला अभ्यास करो। एक कॉलेज माथी पसंद करायेल 80 विद्यार्थी नी उम्र नीचे कोष्टक मां आपेली छे, तेना परथी कोष्टक उम्र अने विद्यार्थी नी संख्या आपी। नीचेना पेरेग्राफ्स त्यार पछी कीधुं विद्यार्थीओनी उम्रनो मध्यक शोधो। એટલે એક તો તમારે મધ્યક એટલે કે એમ શોધવાનો થયો, બીજું એ ઉપરાંત Q1 પ્રથમ ચતુર્થક, D4 અને P32 શતાંશક 32મો શોધો, એટલી કિંમત આપણે શોધવાની થાય છે। કરીએ હવે આપણો ક્રમશઃ દાખલો શરૂ અને મેળવીએ તેનો જવાબ। આ રીતે આપણે રકમ આપેલી છે। પ્રથમ કોલમ ઉંમર, એને આપણે એક્સ તરીકે પણ કહી શકાય। બીજું કોલમ આવૃત્તિ, વિદ્યાર્થીની સંખ્યા, જે રકમમાં આપેલી છે એ પ્રમાણે આપણે પ્રથમ લખી લેવાની। મધ્યસ્થ ચતુર્થક, દશાંશક કે શતાંશક, એમાં આપણે એક કોલમ વધારાનું બનાવવું પડે, એને કહેવાય સંચયિત આવૃત્તિ। હાલો તો હવે અહીંયા તમે વિદ્યાર્થીની સંખ્યા એ આવૃત્તિ કહેવાય, એનો કરો તો સરવાળો, એન બરાબર 80 મળે છે બરાબર। ત્યાર પછી કિંમત સંચય આવૃત્તિ એટલે કે પ્રથમ વર્ગની આવૃત્તિ 11, એમાં આ આવૃત્તિને ઉમેરી દેવાની, 14ને ઉમેરો, 11માં 14 ઉમેરીએ એટલે 25, તે વર્ગ તે પ્રાપ્તાંક સુધીની આવૃત્તિ કહી શકાય। 25માં 22 ઉમેરો એટલે 47, એમાં 15 ઉમેરો એટલે 62, તેમાં 8 ઉમેરો 70, 6 ઉમેરો 74 અને 4 ઉમેરો સંચયિત આવૃત્તિ, કુલ આવૃત્તિ જેટલી જ હંમેશા આપણને મળતી હોય છે। તો આમ સંચય આવૃત્તિ મળી જાય। એટલે હવે આ પહેલાં તો કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય? અસતત। કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? અસતત આવૃત્તિ વિતરણ। આવૃત્તિ વિતરણ, હાલો અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે કઈ રીતે જવાબ મેળવીએ એ સૂત્ર યાદ કરો। હાલો અસતત આવૃત્તિ વિતરણમાં આપણું સૂત્ર નાનું હંમેશા આવે। તો હવે પ્રથમ કિંમત મેળવીએ છીએ। પ્રથમ કિંમત તમારે કઈ મેળવવાની થાય? મધ્યસ્થ, એમ મધ્યસ્થ, એમની કિંમત મેળવવાની થશે। ધ્યાન આપશો એમનું સૂત્ર, એમ બરાબર એન પ્લસ વન છેદમાં બે માં અવલોકનની કિંમત કઈ રીતે શોધવી એ આપણે જોઈએ। પહેલા આ સૂત્રમાં કિંમત મૂકી દો। હાલો કિંમત મૂકશું, એન એટલે કુલ આવૃત્તિ, 80 પ્લસ 1 છેદમાં 2, 81 ના છેદમાં 2, તો તેથી 40.5 માં અવલોકનની કિંમત એ તમારો મધ્યસ્થ થાય। તો હવે કેટલામું 40 અને 41મું અવલોકન ક્યાં આવે છે તે જુઓ। હાલો જોઈએ, તમારે સંચયિત આવૃત્તિમાં આવી દો, 25 47 આવી દે, આમાં 40.5 એટલે 41મું અવલોકન અહીંયા આવતું હોય, 40 અને 41મું અવલોકન આ વર્ગની સામે પ્રાપ્તાંકની કિંમત કેટલી છે? 19। કેટલી કિંમત છે તમને આપેલી? 19 કિંમત આપી દે, તો તેથી આપણો મધ્યસ્થ એ તમારે 19 થશે। હાલો તો તેથી લખો સૂત્રમાં, એમ બરાબર કેટલી કિંમત મળી? 19। અહીંયા બરાબર વચ્ચેની ઉંમર એ 19 વર્ષ ગણવામાં આવે છે વિદ્યાર્થી। હાલો તો પ્રથમ વિગત ત્યાં પૂરી કરી, ત્યાર પછી ક્રમશઃ આપણને બીજી કઈ વિગત કીધી છે જુઓ તો, બીજી વિગત Q1 હાલો મેળવીએ, નીચે બીજો જવાબ મેળવીએ Q1, એને કહેવાય ચતુર્થક। હાલો તેથી સૂત્ર, Q1 બરાબર જે એન પ્લસ વન છેદમાં ચતુર્થક હોય તો 4 માં
અવલોકનની કિંમત. હાલો તો તેથી ત્યાં આપણે કિંમત મૂકવા જઈએ. ચતુર્થક પહેલો એટલે જેની કિંમત એક એન એટલે આપણને આપેલી છે આવૃત્તિ 80+1/4 81/4 કરો તો કિંમત તમને 81/4 એટલે 20.25 મળે છે. હાલો તેથી 20.25 માં અવલોકનની કિંમત 20.25માં અવલોકનની કિંમત જોઈએ. હાલો 20મું અને 21મું અવલોકન ક્યાં આવે? અહીંયા 11 આવે. અહીંયા 20 અવલોકન આની અંદર સમાવેશ થઈ જાય તો તેની સામે પ્રાપ્તાંક ઉંમર કેટલી છે? 18. હાલો તો તેથી અહીંયા આપણો ચતુર્થક Q1=18 તમને જવાબ મળે છે. અર્થઘટન કીધું છે પણ તેનાથી ઓછી ઉંમરની વ્યક્તિ એટલી છે, તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ એટલી છે તે ગણવાનું છે. હાલો ત્યાર પછી કિંમત નંબર આપણે કઈ હવે શોધવાની થશે ધ્યાન આપશો. હાલો તો અહીંથી ક્રમ નંબર 3 લઉં છું. હાલો ક્રમ નંબર 3 D એટલે દશાંશક, બરાબર ને? D. હાલો સૂત્ર D4=JN+1/10 દશાંશકમાં અવલોકનની કિંમત. દશાંશક કેટલા મોટો? કે 4. હાલો તો હવે J=4 N એટલે આવૃત્તિ તો આપણે દાખલામાં 80 આપેલી છે તે જ લખવાની. 80+1/10 હાલો ત્યાર પછી /10 માં અવલોકનની કિંમત. હાલો તો 4 81/10 8.10×4 પહેલાં શું કરવાનું? 81/10×4 એટલે તમને જવાબ મળશે આ રીતે 4 8.1. કરો તો જવાબ કેટલો થાય છે? 32.4. 32.4 માં અવલોકનની કિંમત. હવે જોઈએ આ અવલોકનની કિંમત તો અહીંયા આવી જાઓ. 32મું અવલોકન ક્યાં આવે? અહીંયા 25 સુધી આવે. 47 તો અહીંયા આપણું આવે છે 32મું અવલોકન. એની સામે આપણી પ્રાપ્તાંક ઉંમર કેટલી છે? 19. તો તેથી આપણો જવાબ D4=19 વર્ષ એ ચોથો ચતુર્થક ગણાશે. હાલો હવે છેલ્લી કિંમત P32. P એટલે શું? તો કે શતાંશ. હાલો ક્રમ નંબર 4 શતાંશક. હાલો સૂત્ર લખો P32=JN+1/17 એટલે 100 માં અવલોકનની કિંમત, બરાબર? આ સૂત્ર લખ્યું. હાલો હવે આવૃત્તિ વિતરણ ઉપરથી જો કેટલામો શતાંશક? તો કે 32. એન કુલ આવૃત્તિ 80+1/100 માં અવલોકનની કિંમત 32 81/100 માં અવલોકનની કિંમત 32×0.81. કરો તો ગુણાકાર 0.81 તો થશે 25.92. હાલો તો થશે આ બંને 25.92 માં અવલોકનની કિંમત. અવલોકનની કિંમત હાલો તો જોવા જવા સંચિત આવૃત્તિમાં જોવાની 25 અને 26મું અવલોકન ક્યાં આવે છે? 25મું અવલોકન અહીં આવે છે, 26મું નીચે આવે છે. તો 25 અને 26માં અવલોકનની વચ્ચે આપણો 32મો શતાંશક આપેલો છે. જો 25મો હોત તો આપણે 18 લેત, જો 26મો હોત તો આપણે 19 લેત. પણ નથી 25 અને નથી 26ની કિંમત, બંનેની વચ્ચેની છે. તો ત્યારે કઈ રીતે કિંમત શોધવી
એને ખાસ ધ્યાનથી આપણે વિગત સમજજો. આવી રીતે જ્યારે આપવામાં આવે ત્યારે સ્પષ્ટ કઈ રીતે શોધવાની થશે તે ધ્યાન. હવે નવું સૂત્ર આવશે, પી 32 બરાબર 25 માં અવલોકનની કિંમત પ્લસ, સમજો 25મું અવલોકન આ જે આવ્યું એ 25માં અવલોકનની કિંમત પ્લસ 0.92 છે. કેટલા છે એટલે 0.92 લખવાનો. કૌંસમાં 26માં અવલોકનની કિંમત માઇનસ, એટલે આની પછીનું અવલોકન કયું આવે 26, તેથી 26 માઇનસ 25માં અવલોકનની કિંમત. હવે સમજવાનું છે 25માં અવલોકનની કિંમત આવી દો, 25માં અવલોકનની કિંમત 18 છે, 26મું અવલોકન અહીંયા આવતું હોય તેથી એની કિંમત 19 છે. તો 25મું અવલોકન એ 18 છે તેથી લખો 18 પ્લસ 0.92 આ જે આવ્યા તે. 26મું અવલોકન તમને 19 આપેલું છે, 19 માઇનસ 25મું અવલોકન તમે અહીં લખ્યું છે 18, તેથી જવાબ 18 પ્લસ 0.92 બંને વચ્ચેનો તફાવત 1. તેથી 18 પ્લસ 0.92 અને તેથી આપણો છેલ્લો જવાબ બંનેનો સરવાળો 18.92 એ આપણું 25 અને 26માં અવલોકનની વચ્ચેનો અવલોકન 18.92 વર્ષ એ આપણો જવાબ થશે. ખાસ અહીંયા જ્યારે આવી રીતે આપવામાં આવે, જો જવાબ આપણને 62.13 આપ્યો હોત તો આપણે આ બંનેની વચ્ચેનું લેવું પડે, 71 આપેલું હોત તો અહીંયા સીધું આવી જાય, પણ 70.5 આપ્યું હોય તો આ બંનેની વચ્ચે હોય. તો એવી રીતે જ્યારે વચ્ચે આવતું હોય ત્યારે આ પદ્ધતિએ દાખલો શોધવો પડે. હાલો તો આ દાખલો અહીંયા પૂરો કરીએ. જોઈએ હજી એક દાખલા ક્રમ નંબર 4. હાલો દાખલા ક્રમ નંબર 4 ધ્યાન આપશો, એમાં કંઈક રકમ તમે ધ્યાન આપશો એટલે ખ્યાલ આવશે, કંઈક અલગ પ્રકારની છે. એક પેઢીના કર્મચારીના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતી મળે. વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતી આપવામાં આવી છે. વેતન 1000 રૂપિયા, 5 કે તેથી વધુ, 5000 થી વધુ, 10000 થી વધુ, 15000 થી વધુ, 20000 થી વધુ, 25 થી વધુ અને 30 થી વધુ, આવી રીતે કિંમત આપી. તો અહીંયા પહેલાં તો આપણે વર્ગ બનાવવા પડશે. શું કરવું પડશે? વર્ગ. અને તે વર્ગની આવૃત્તિ, આવૃત્તિ પણ શોધવી પડશે. અને છેલ્લે CF સંચયિત આવૃત્તિ મળશે. હાલો તો વર્ગ કઈ રીતે? સૌથી પ્રથમ કીધું 5 કરતા વધુ છે અને બીજા વર્ગમાં કેટલાથી વધુ? 10 થી. એટલે આપણો પ્રથમ વર્ગ 5 થી 10, 5 થી 10, 10 થી વધુ અને 15 થી વધુ, એટલે 10 થી 15, 15 થી 20, 20 થી 25નો વર્ગ બને, 25 થી 30નો વર્ગ બને અને છેલ્લે 30 થી વધુ. હાલો આમ તમારા વર્ગ બનશે. હવે આવૃત્તિ શોધવાની છે. જો 5 થી વધુ, 5 થી વધુ એટલે આપણે તો એ શોધવાનું 5 થી વધુ, પણ 10 કરતા ઓછી આવૃત્તિ, 5000 કરતા વધુ પગાર પણ 10000 કરતા ઓછો પગાર. તો 5000 થી વધુ કેટલાનો છે? 120 માઇનસ 10000 થી વધુ કેટલાનો પગાર? 117. કરો તો તફાવત એટલે આવશે 3. 3 વ્યક્તિ એવી છે જેનો પગાર 5000 થી વધુ પણ 10000 કરતા ઓછો છે. આમ તમારે સંચિત આવૃત્તિ પરથી, થી વધુ પ્રકારની સંચિત આવૃત્તિ આપેલી છે તેના પરથી મૂળ આવૃત્તિ શોધવાની છે તે વર્ગની. હાલો હવે 10 થી વધુ કેટલા છે? તો 117. એની આગળના વર્ગના 106, એટલે તમને આવૃત્તિ મળી જશે 11. ત્યાર પછી 106, 15 થી વધુ 106 અને 20 થી વધુ 76, તેથી તેની આવૃત્તિ 30 થશે. હજી તો રકમ જ આપણે જોઈએ છીએ. હવે 76, 20 થી વધુ 76 અને 30 થી વધુ એ એમાંથી બાદ કરીએ 31, એટલે 45 એ આપણો 25 થી ઓછા હશે. આગળની 25 થી વધુ 31 અને 30 થી વધુ
એ આપણે 12 એમાંથી બાદ કરીએ તો કિંમત વધે એ આપણી 19, અને છેલ્લે જે કિંમત વધી 12 એ 30 કરતાં વધુ છે એવું આપણને કહેવામાં આવેલું છે. તો આ બધી આવૃત્તિનો સરવાળો કરો એટલે એન બરાબર તમને 120 મળશે, કારણ કે સૌથી વધુ 5000થી વધુ આપણી સંચિત આવૃત્તિ પ્રથમ આપેલી છે તે ગણાય. હાલો હવે આના પરથી જવાબ મેળવો. વર્ગ બનાવી લીધા, સંચય આવૃત્તિ બનાવી લીધી, તો હવે સોરી આવૃત્તિ શોધી લીધી, હવે સંચિત આવૃત્તિ 3, એમાં 11 ઉમેરો એટલે 14, એમાં 30 ઉમેરો એટલે 44, એમાં 45 ઉમેરો એટલે 89, એમાં 19 ઉમેરો એટલે 108, અને એમાં 12 ઉમેરશો 120. હાલો તો આ તમારી મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરી લીધું. હવે તમને પહેલું કીધું મધ્યસ્થ શોધો. તમારું આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું છે ધ્યાન આપ્યું, તમારું આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું ગણાય? તો કે આપણું આવૃત્તિ વિતરણ છે સતત આવૃત્તિ વિતરણ, એટલે મોટું સૂત્ર મધ્યસ્થ. હાલો એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી, બરાબર સી એફ સંચિત આવૃત્તિ. હાલો તો હવે પહેલાં આપણે શું કરવું પડે, નાના સૂત્ર દ્વારા આપણે કયા વર્ગમાં મધ્યસ્થ હશે એ શોધવું પડે. હાલો એમ બરાબર નાનું સૂત્ર એનના છેદમાં 2 માં અવલોકનની કિંમત, બરાબર. તો એન એટલે કુલ આવૃત્તિ, 120 છેદમાં 2 બરાબર કરો તો ત્યાં 60 માં અવલોકનની કિંમત. હાલો એટલું તમે લખ્યું 60. હવે 60મું અવલોકન અહીંયા જોવો, સંચિત આવૃત્તિમાં 44 અહીંયા આવે, 60 અહીંયા, એટલે કયો વર્ગ બને છે 20 થી 25. તો તેથી એમ માટે 20 થી 25નો વર્ગ રહેશે. હાલો વર્ગ મળી ગયો, તો હવે લખીએ આપણું મુખ્ય આજમેં સૂત્ર લખેલું છે, આ તમે અહીંયા ન લખો તો હવે ફરી વખત અહીંયા લખી શકશું. હાલો એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી સંચિત આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ કયો મળ્યો તમને 20 થી 25, આવી જાઓ 20 થી 25નો વર્ગ આ છે. તે વર્ગની અધસીમા બિંદુ 20 પ્લસ તમને એન બાય ટુ તમને મળી ગયા છે 60, એટલે ફરી વખત શોધવાની જરૂર નથી, લખો 60 માઇનસ તેની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 44, તે જ વર્ગની આવૃત્તિ 45 છેદમાં 45, વર્ગ લંબાઈ 5, કોઈ પણ કિંમત બાદ કરો 25માંથી 20, 20માંથી 15. હાલો 20 આ સરવાળો છેલ્લે કરવાનો, પહેલાં આખા જ આ સૂત્રની કિંમતો પ્રથમ પ્રાપ્ત કરી લેવાની. હાલો તો કિંમત અહીંયા તમને મળશે બંને વચ્ચેનો તફાવત 16 છેદમાં 45 ગુણ્યા 5. તેથી 20 પ્લસ 16 ભાંગ્યા 45 ગુણ્યા 5 એટલે તમને જવાબ પ્રાપ્ત થશે 1.78. 1.78 મળી જાય, કરો બંનેનો સરવાળો, તેથી 21.78 હજાર આ આપણા દાખલાનો પ્રથમ જવાબ મળી ગયો. મધ્યસ્થ એટલે કે એમ બરાબર 21.78 હજાર રૂપિયા એ આનો સરેરાશ, સોરી કર્મચારીઓનો સરેરાશ આપણો તેમનો પગાર જોવા મળે છે. 21.78 હજાર કરતાં અડધા કર્મચારીઓ ઓછો પગાર છે અને અડધાનો વધુ છે એવું અર્થઘટન કરી શકાય. ત્યાર પછી આપણને બીજું કીધું, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનનો ન્યૂનતમ સીમા મેળવો. હાલો બીજું, બરાબર આમાં નામાં બીજો મુદ્દો નીચે કીધો, સૌથી વેતન વધુ ધરાવતા, સૌથી વધુ વેતન ધરાવતા 20%, કેટલા ટકા 20% કર્મચારીનો
न्यूनतम वेतन शोधो। न्यूनतम सौथी टॉप आपने धारो के तमने एक टूकू उदाहरण आपू, 100 मार्क्स आया है तो एमांथी एम कहेवामां आवे 100 मांथी 80 थी ओछा होय एवा केटला व्यक्ति छे, आम कीधुं तो आपणे 80 पी शोधी लेवानुं, केटलामो पी 80 नी किंमत मेळवशो એટલે તે સૌથી ઓછામાં ઓછું વેતન આ વ્યક્તિ હશે, એનાથી 80% વ્યક્તિઓ ઓછું વેતન ધરાવતા હશે। હાલો તો તેથી મોટા સૂત્ર દ્વારા જ કિંમત મેળવવી પડશે। હાલો તો કિંમત આપણે હવે ધ્યાન રાખીને મેળવીએ છીએ, ધ્યાન આપશો। હાલો કિંમત જો કિંમતમાં સૌ પ્રથમ 80p એટલે કે આપણું નાનું સૂત્ર લેવું પડશે। પહેલું પી 80 બરાબર નાના સૂત્રમાં જે એન બાય શતક એટલે કે 100માં અવલોકનની કિંમત, આ કિંમત આધારિત આપણે સૂત્રની કિંમત મેળવવી પડે છે। હાલો જે એટલે 80, એન જવો તો કેટલા તમને સંચિત આવૃત્તિ આપેલી છે, સોરી આવૃત્તિની સંખ્યા 120 છેદમાં 100માં અવલોકનની સંખ્યા 80 ગુણ્યા 1.2માં અવલોકનની સંખ્યા, તો તેથી 96માં અવલોકનની કિંમત એ તમારો 80મો શતાંશક હશે। હાલો તો અહીંયા જોવાનું 96 ક્યાં આવશે, 89 તો 96 આપણો આ વર્ગ આવે 25 થી 30, તો તેથી પી 80 માટે 25 થી 30નો વર્ગ રહેશે। હાલો મોટું સૂત્ર પી 80 બરાબર એલ જે એન બાય 100 માઇનસ સી એફ એફ ગુણ્યા સી બરાબર, આ સૂત્ર આપણું મોટું આવે છે। એલ આ વર્ગની અધસીમા 25, જે એન બાય 100 એની કિંમત તમને મળેલી છે 96, સી એફ સંચયિત ઉપરના વર્ગની સંચયિત આવૃત્તિ આપણો વર્ગ આ છે ઉપરના વર્ગની 89, તે વર્ગની આવૃત્તિ 19, જો તે વર્ગની આવૃત્તિ 19 વર્ગ લંબાઈ 5। હાલો એટલી કિંમત મેળવી, હવે મેળવો કિંમત 25 એમનેમ રાખી દઈએ પ્લસ, હાલો 96 માઇનસ 89 એટલે 7/19 ગુણ્યા 5, 25 પ્લસ કરો તો બંને 7/19 ગુણ્યા 5 1.84, તેથી 26.2નો સરવાળો 84, પી 80 એટલે ટોપ 20 આપણે એમ કહેવાય સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા 20% કર્મચારીઓની લખવું હોય તો લખી શકાય સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા રૂપિયા 26.84 હજાર હશે। હાલો તો આમ આ દાખલો પણ અહીંયા પૂરો કરીએ છીએ। આગળનો દાખલા ક્રમ નંબર 5 એ તમારે સ્વાધ્યાયમાં કરવાનો છે। દાખલા ક્રમ નંબર 5 સ્વાધ્યાયમાં કરવો, હોમવર્ક બરાબર, હોમવર્ક। હાલો તો એટલું રાખી રજા લઈએ છીએ, ધન્યવાદ।